શરૂઆતના આમાં મેઇનલી આ પેપર શું છે મેઇનલી આ પેપર બે ભાગમાં વહેંચાયેલું છે એક ક્વોલિટી વાળો ભાગ છે અને એક ભાગ ક્વોલિટી યુનિયન ગવર્નન્સ એ બધું કોન્સ્ટિટ્યુશનમાં આપણે લઈએ અને એક ભાગ છે ઇન્ટરનેશનલ રિલેશન બ્રોડ ટર્મમાં આ પેપર બે ભાગમાં વહેંચાયેલું છે તો જે ક્વોલિટી વાળો ભાગ છે એમાં ઇન્ડિયન ગવર્નન્સ કમ્પેરેટિવ કોન્સ્ટિટ્યુશન આ છે બધું છે તો એમાં બ્રોડ ટર્મમાં જે મોટા ભાગની વસ્તુઓ જે શું છે ગવર્નન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશન એટલે આમાં શું છે કે ટોપિક વાઇઝ એ લોકોએ અલગ અલગ બાયફર્કેશન આપેલા છે પણ મેઇનલી આ ત્રણ ટોપિકની અંદર જ એ આખો જે સિલેબસ છે 5-10 પોઈન્ટ છે કવર થાય છે એટલે એમાં પોલિસી તો તમારે વાંચવાની જ છે બીજું ઉનિયલ આઈએસ ની ત્રણ બુક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે સબ્જેક્ટ છે કોઈને પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ હશે તમને ખબર હશે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન નું જે પેપર 2 છે એ આખું આપણે જીએસ 2 નો સિલેબસ છે લગભગ 90-95% એટલે ઉનિયલ આઈએસ નું મટીરીયલ છે એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન ના પેપર 2 ની ત્રણ બુક છે એ ત્રણ બુક તમારે વાંચવાની છે એક ક્લાસ નોટ્સ છે હેન્ડ રિટન નોટ્સ છે હવે આ એમાં શરૂઆતના જે ચેપ્ટર જે મૌર્ય શાસન ને આંતર બધું તમે નીકાળી નાખજો જ્યાંથી લગભગ પહેલું ચેપ્ટર નથી વાંચવાનું પહેલી નોટ્સમાં બીજા ચેપ્ટરમાં શરૂઆત થાય છે સંવિધાન બરાબર કન્સ્ટિટ્યુશનલિઝમ એનાથી શરૂઆત થાય છે એ તમે ત્યાંથી તમારે વાંચવાનું છે એટલે જોઈ લેજો આખે આખું પગલું પેપર 2 ના કરી જે જીએસ ના ટોપિકો એ તમારે વાંચવાના છે હવે આ આ બુક અથવા આ ક્લાસ નોટ વાંચવાનું તમને કેવું કેમ કહું કારણ કે આમાં આ ક્લાસ નોટ્સમાં જે લખેલું છે એ તમને આન્સર રાઇટિંગમાં બહુ ઉપયોગી થશે કઈ રીતે વાર્તા ના કરવી અને ટૂંકા શબ્દોમાં જે ગુડ મીનિંગ કહેવાય અથવા લાંબો મીનિંગ કહેવાય એ તમારે રિફ્લેક્ટ કરવો હોય તો કઈ રીતે કરવો એ તમને આ ક્લાસ નોટ્સ વાંચ્યા પછી ખબર પડશે તમે ખાલી એના એક એક વાક્ય ઉપર ક્યારેક વાંચતા હોય ત્યારે ફોકસ કરજો કે બે લાઈનના વાક્યમાં ઘણું બધું કહી દીધું હશે ધારો કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ વિશે કીધું હશે તો બે લાઈનના વાક્યમાં તમને એવું લાગશે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કોઈ ઇતિહાસ કહી દીધું બરાબર આપણે લખવા બેસીએ તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનો ઇતિહાસ લખવાનો હોય તો આપણે 10-12 લાઈન થશે એમને બે જ વાક્યમાં જે કહેવાનું છે કહી દીધું છે પેપર ચેકરને સમજાઈ જશે કે ભાઈ આને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું જે હાર્દ કહેવાય હવે એનો કન્સેપ્ટ છે એને ખબર પડે એટલે એ આ બુક વાંચવા પર ફોકસ એટલા માટે કરું છું ટોપિક્સ તમારા બધા કવર થઈ જશે અને ટોપિક્સ કરતા પણ વધારે જે બેનિફિટ છે એ બેનિફિટ તમને આન્સર રાઇટિંગમાં ઘણો બધો થશે પણ આ બી હિન્દી મીડિયમમાં છે ઇંગ્લિશ મીડિયમવાળા પવનકુમાર બંસલ સરનું મટીરિયલ વાંચી લે એ પણ ત્રણ જ બુક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પેપર 2 નું મટીરિયલ પવનકુમાર બંસલનું એ ઇંગ્લિશમાં છે ટોટલ ત્રણ મોડ્યુલ છે કારણ કે ઉમિયાલને આ જે પવનકુમાર સરનું મટીરિયલ જે તમે વાંચી લેશો ને પછી એડમિનિસ્ટ્રેશનને લગતા જે એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાય છે ને એ એનાલિટિકલ ક્વેશ્ચન તમને આવડશે જે લક્ષ્મીકાંતની બુક છે લક્ષ્મીકાંતની બુક ટોટલી ફેક્ટ બેઝ બુક છે એટલે ડાયરેક્ટ ફેક્ટ પૂછાઈ જાય કે ભાઈ મૂળભૂત ફરજો કેટલી છે આપણી જે 2008માં મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાય એ રીતનું પૂછાઈ જાય તો તમે લખી શકશો બરાબર પણ એની પાછળનું જે એનાલિસિસ છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું જે ઇવોલ્યુશન કેવી રીતે થયું કઈ રીતે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને કેબિનેટ સેક્રેટરી વચ્ચે કોઓર્ડિનેશન કરવાની જરૂર છે એ તમને લક્ષ્મીકાંતમાં નહીં મળે લક્ષ્મીકાંતમાં એટલું તો મળશે કે પીએમઓ અને કેબિનેટ સેક્રેટરી શું છે બધાનું સ્ટ્રક્ચર કઈ રીતે છે પણ વર્તમાન સમયમાં કેમ એ બંને વચ્ચે કોઓર્ડિનેશન કરવાની જરૂર છે 21st સેન્ચુરીમાં એક્ચ્યુઅલ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશને કામ શું કરવાનું છે પોલીસ રિફોર્મ શું છે 21st સેન્ચુરીમાં આપણને આઈપીએસ ઓફિસર્સની એક્ચ્યુઅલ જરૂર ક્યાં લાગે છે તો આઈએએસ ઓફિસરની એક્ચ્યુઅલ જરૂર ક્યાં છે એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં જે નવા બ્યુરોક્રેટ્સ આવે છે ડેમોક્રેસી એક આપણો સિલેબસ છે રોલ ઓફ સિવિલ સર્વન્ટ ઇન ડેમોક્રેસી તો વર્તમાન જે લોકશાહી છે એમાં સિવિલ સર્વન્ટનો રોલ કયો છે એ બધું જે એનાલિસિસ છે એ તમને આ મટીરિયલમાંથી મળી રહેશે